ચેનલ મેં તમને અગાઉ પણ શાલાયા શિલાયા પ્રવાસ હોય પાઠની અંદર અને અગાઉ પણ તમને વાત કરેલી જ છે કે વિભક્તિઓ છે આપણે ભણવાની આવે છે આઠમા ધોરણથી સંસ્કૃતની અંદર. તો પરિચય આમ તો હું વારેઘડીએ તમને કહેતી જ જાતી હોય કે આ પાંચમી વિભક્તિ છે, આ ચોથી છે, આ ત્રીજી છે, આ છઠ્ઠી વિભક્તિ છે, આ સ્ત્રીલિંગ છે, આ પુલ્લિંગ છે, નપુસકલિંગ છે એવા શબ્દો. તો હવે આપણે વિભક્તિઓ છે એ કેટલી છે, સાત વિભક્તિઓ છે. આઠમી તો સંબોધન હોય, બરાબર છે. એ સાત વિભક્તિઓ છે એનો પરિચય મેળવવાનો છે. હું તો અગાઉ તમને કીધેલું જ છે, છતાં પણ આપણે એકવાર પુનરાવર્તન કરી લઈએ કે આજે મેં તો ફોટો અહીંયા મૂકેલો છે એ તમારી સ્વાધ્યાય પોથીની અંદર જ આપેલું છે, પેજ નંબર 66 ઉપર છે. એટલે સ્વાધ્યાય પોથી ખોલીને બેસજો, 66 નંબરના પેજ ઉપર તમને આપેલું છે. હવે એની અંદર તમે જુઓ કે વિભક્તિ, વિભક્તિ કોને કહેવાય, એમ તો કે નામરૂપ જે શબ્દો છે એ ક્રિયાપદો સાથે જે સંબંધથી જોડાય એ વિભક્તિ. તો કઈ રીતના આપણે અહીંયા ઉદાહરણો બનાવશું જોઈએ, ઉદાહરણો આપીએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. તો પ્રથમા વિભક્તિ એટલે કે કર્તા. પ્રથમા વિભક્તિનું નામ છે કર્તા વિભક્તિ, એટલે ક્રિયા જેનાથી થતી હોય એ કર્તા. તો એને કોઈ પણ પ્રત્યય લાગતો નથી, માત્ર એ પ્રત્યય લાગે છે. એટલે કે ઉદાહરણ તમને જો સામે આપેલું છે કે રામ ફળ ખાય છે, તો શું થશે, રામઃ ફલમ ખાદતિ. રામઃ ફલમ ખાદતિ થી પ્રત્યય શેનો છે, વર્તમાન કાળનો. કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરવામાં આવેલી છે તેથી તે પ્રત્યય લાગે છે કે રામઃ ફલમ ખાદતિ. ત્યાર પછી બીજી વિભક્તિ છે. બીજી વિભક્તિ એટલે કઈ વિભક્તિ, કર્મ વિભક્તિ. કર્મ એટલે કે કરતા જે કંઈ કર્મ કરે છે એને બીજી વિભક્તિ લાગે. તો અહીંયા આપણે કહીએ છીએ કે રામ ફળ ખાય છે, તો રામઃ ફલમ ખાદતિ. તો ફલમ શબ્દ છે એ બીજી વિભક્તિનો છે. રામ છે પણ કઈ ક્રિયા કઈ કરે છે, એ ફળ ખાવાની ક્રિયા કરે છે, એટલે ફળ છે એને બીજી વિભક્તિ લાગે. એટલે ફલમ રામમ, તમને અગાઉ સમજાવેલું છે, બરાબર. ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે રામ રાવણને મારે છે, તો રામઃ રાવણને. અહીંયા જો પ્રત્યય આપેલો છે તમને ને, તો રાવણને એટલે બીજી વિભક્તિ છે, તો રાવણમ. રામઃ રાવણમ મારયતિ. ત્યાર પછી ત્રીજી વિભક્તિ છે કરણ વિભક્તિ. કરણ વિભક્તિ એટલે કે ક્રિયાનું સાધન, કરતા જે કંઈ ક્રિયા કરતો હોય કોઈક સાધન વડે કરતો હોય, એમ નામ તો ક્રિયા થાય નહીં, પછી જે સાધન હોય એને ત્રીજી વિભક્તિ લાગે, એના પ્રત્યય છે એ, એથી, વડે. તો રામ બાણ વડે મૃગને વિંધે છે. સાધન શું છે આની અંદર, બાણ. તો બાણને કઈ વિભક્તિ લાગશે, ત્રીજી વિભક્તિ. તો શું થશે, બાણેન, રામેણ. ત્રીજી વિભક્તિમાં રામેણ આવતું હતું ને, રામઃ, પછી બીજામાં રામમ, ત્રીજી વિભક્તિમાં રામેણ. એટલે અહીંયા સાધન છે એ બાણ છે, એટલે બાણેન, રામઃ બાણેન મૃગમ વિંધ્યતિ. ત્યાર પછી ચોથી વિભક્તિ છે સંપ્રદાન. સંપ્રદાન વિભક્તિ એટલે કે ક્રિયા જેને માટે થતી હોય તે વસ્તુ કે વ્યક્તિ, જેને માટે થતી હોય તે, એનો પ્રત્યય છે ને અને માટે. કે રામ બ્રાહ્મણને દક્ષિણા આપે છે, તો ક્રિયા કોને માટે થાય છે, બ્રાહ્મણ માટે થાય છે, કે બ્રાહ્મણને દક્ષિણા આપવાની ક્રિયા છે. તો બ્રાહ્મણને શબ્દ છે ત્યાં ચોથી વિભક્તિ થાય. તો શું થશે અહીંયા, રામઃ બ્રાહ્મણાય દક્ષિણામ યચ્છતિ. યચ્છતિ એટલે આપે છે, બ્રાહ્મણાય. પછી જે વિભક્તિ હોય એ પ્રમાણેના પ્રત્યયો પણ સંસ્કૃતમાં લાગે. ત્યાર પછી પંચમી, અહીંયા જો તમને પ્રત્યય છે ગુજરાતીમાં આપેલા છે, આપણી પાસે સંસ્કૃતમાં પણ કોઠો છે આખો કે અકારાંતના રૂપો હોય તો કયા પ્રત્યયો લાગે, આકારાંતના રૂપો હોય તો કયા પ્રત્યયો લાગે, ઉકારાંતના હોય તો કયા પ્રત્યયો લાગે. પરંતુ તમને થોડુંક અઘરું પડે, પહેલાં આપણે આ સહેલું સહેલું સમજીએ, ત્યાર પછી એ પણ તમને લખાવીશ
चतुर्थी विभक्ति थी गई। पछी पांचमी विभक्ति ने कई विभक्ति कहवाय? अपादान। अपादान विभक्ति नो अर्थ थाय छे छूटू पड़वानी क्रिया, के क्रिया जेमाथी के जे कारण थी थती होय ते माथी उपरथी वृक्ष परथी पांदड़ू पड़े छे। तो वृक्ष परथी पड़े छे एटले वृक्ष छे एने पांचमी विभक्ति लागे। ज्यांथी छूटू पड़वानी क्रिया थती होय એ ક્રિયાને પાંચમી વિભક્તિ લાગે। તો એ શું કહે છે? રામઃ અયોધ્યાથી, રામ અયોધ્યાથી વનમાં જાય છે। તો અયોધ્યાથી શું છે? અયોધ્યાથી વનમાં જાય છે। તો રામઃ અયોધ્યાયાઃ વનમ ગચ્છતિ। અયોધ્યા શું છે? આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે એટલે ત્યાં યાહ આવ્યો, અને પુલ્લિંગ હોય તો અકારાંત તો આવે, કે વૃક્ષ પુલ્લિંગ શબ્દ છે તો ત્યાં શું આવશે? વૃક્ષાત પર્ણમ પતતી। તો વૃક્ષાત તો એ પાંચમી વિભક્તિ છે, અને સ્ત્રીલિંગ હોય તો શું આવે? યાહા, એટલે અહીંયા શું આવ્યું? અયોધ્યા યાહા। ત્યાર પછી છે ષષ્ઠી વિભક્તિ, એને સંબંધવાચક વિભક્તિ કહેવામાં આવે છે, કે નામનો નામની સાથે જે સંબંધ હોય ત્યાં આપણે છઠ્ઠી વિભક્તિ કરીએ છીએ। તો નોની નુના, રામનો મહેલ વિશાળ છે, તો શું આવશે? રામનો। તો છઠ્ઠી વિભક્તિ આપણે અકારાંત પુલ્લિંગની અંદર સ્ય શબ્દનો પ્રયોગ કરીએ છીએ, તો રામસ્ય મહેલ એટલે કે પ્રાસાદઃ વિશાળઃ એટલે વિશાળઃ છે તો અસ્તિ, રામસ્ય પ્રાસાદઃ વિશાળઃ અસ્તિ। સાતમી વિભક્તિ અધિકરણ, એટલે કે ક્રિયા જે સ્થળે કે સમયે થતી હોય ત્યારે, તો એના પ્રત્યે શું છે? માં, અંદર, ઉપર। તો રામમાં મારું મન સદા મગ્ન રહો, રામમાં એટલે કે અંદર, રામની અંદર મારું મન સદા મગ્ન રહો। તો કોને વિભક્તિ લાગે? રામની। તો રામે, સપ્તમી વિભક્તિ એક વચન, રામે। ચિત્તલય એટલે મન છે એ, ચિત્તલય સદા ભવતુ મે, રામની અંદર મારું મન સદા મગ્ન રહો, રામે ચિત્તલય સદા ભવતુ મે। સંબોધન વિભક્તિ, કોઈને બોલાવવું હોય ત્યારે, હે રામ, ભોહો રામ, હું તમારો સેવક છું, અહમ તવ દાસઃ અસ્મી। ત્યાર પછી જો તમને અહીંયા રામના રૂપો જે પ્રમાણે ચાલે એ પ્રમાણે દેવહના રૂપો પણ ચાલે છે, તો દેવહ, દેવૌ, દેવાહા એ રીતના રૂપો તમારી પુસ્તકની અંદર જ આપેલા છે, જો એ તમારે યાદ રાખવાના છે વાંચીને, કે દેવહ, દેવૌ, દેવાહા। દેવ એટલે કે એક જ દેવ, દેવૌ દ્વિવચન એટલે બે, બહુવચન એટલે બેથી વધારે, તો દેવઃ, દેવૌ, દેવાહા એ રીતે તમારે યાદ રાખવાના, દેવમ, દેવૌ, દેવાન, દેવેન, દેવાભ્યામ, દેવૈ, દેવાય, દેવાભ્યામ, દેવેભ્યઃ। ત્યાર પછી જોઈએ આપણે ચોથી વિભક્તિથી પાંચમી વિભક્તિથી જોઈએ, જો પાંચમી વિભક્તિ છે દેવાત, દેવાભ્યામ, દેવેભ્યઃ। જે રીતે આપણે કોઠો જોયો કે પહેલી વિભક્તિ હોય એના પ્રત્યે શું છે, આ તમારે યાદ રાખવાનું છે। પહેલી વિભક્તિ તો કરતા, કરતા એ, બીજી વિભક્તિ કર્મ ને કરણ, ત્રીજી વિભક્તિ કરણ, પહેલાં વિભક્તિનું નામ યાદ રાખી લેવાના, કરતા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ એ રીતે નામ યાદ રાખી લેવાના, સાત નામ થઈ ગયા, ગણો ફરીવાર, કરતા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક અને અધિકરણ, સાત વિભક્તિ, પેલા એ નામ યાદ થઈ ગયા। ત્યાર પછી બોલવાનું કરતા એ, એટલે એ પ્રત્યય છે પહેલી વિભક્તિનો, કર્મ ને કરણ થી થકી વડે, સંપ્રદાન ને માટે, અપાદાન માંથી ઉપરથી થકી, ષષ્ઠી એટલે કે સંબંધકવાચક, સંબંધક નોની નુના, સપ્તમી એટલે કે અધિકરણ, માં, અંદર, ઉપર। આટલું પાકું થઈ જાય પછી તમારે એનો પ્રયોગ છે એ સંસ્કૃતની અંદર શીખવાનો છે। હવે આપણે અહીંયા આપણે જોઈએ છીએ કે પંચમી વિભક્તિ દેવાત, દેવાભ્યામ, દેવેભ્યઃ, ષષ્ઠી દેવસ્ય, દેવયોહો, દેવાનામ, સપ્તમી દેવે, દેવયોહો, દેવેશુ, એ જ પ્રમાણે ભક્ત શબ્દ છે એ પણ અકારાંત પુલ્લિંગ શબ્દ જ છે, મનુષ્ય એ પણ અકારાંત પુલ્લિંગ શબ્દ છે। જો તમને બંનેના રૂપો છે કોઠામાં સરસ મજાના આપેલા જ છે। ત્યાર પછી
મનુષ્ય શબ્દમાં તૃતીય એકવચન અને ષષ્ઠી બહુવચન રૂપોમાં નનો અણ થાય છે એ જોઈ લેવાનું. ત્યાર પછી પ્રવૃત્તિ. ઉપર આપેલા અકારાંત પુલ્લિંગ શબ્દોના રૂપો પ્રમાણે જ કોયલ અને તુરક શબ્દોના રૂપો માટે નીચે આપેલી ખાલી જગ્યામાં લખો. તુરક અને દ્રુમમાં રૂપોમાં તૃતીય એકવચન તેમજ ષષ્ઠી બહુવચન નનો અણો થશે. એ ખાસ યાદ રાખવાનું. શું કીધું છે અહીંયા કે તુરક અને દ્રુમ બંને શબ્દોમાં તૃતીય એકવચન ત્રીજી વિભક્તિ એક વચનમાં ભક્તેન એટલે દ્રુમેણ તુરગેણ શું થશે ત્યાં નનો અણો થશે. એ ખાસ યાદ રાખવાનું. ને ષષ્ઠી બહુવચનની અંદર શું થશે કોકિલા નામ તુરગાના તુરગાણામ નનો ઉપયોગ આવે. શું આવશે અણનો ઉપયોગ થશે. હવે જો તમારે હોમવર્કની અંદર છે કે આપણે જે દેવહના રૂપો ભક્તહના રૂપો મનુષ્યહના રૂપો આ ત્રણેય રૂપો આપણે અકારાંત પુલ્લિંગના શીખ્યા એ પ્રમાણે તમારે આમાંથી જોય અને આના રૂપો પેન્સિલથી લખવાના છે. સ્વાધ્યાય પોથીની અંદર કોકિલ અને તુરગ આ બંનેના રૂપો એ જ પ્રમાણે થશે. માત્ર શેમાં ફેર પડશે તૃતીય એકવચન ષષ્ઠી બહુવચન બેમાં નને બદલે અણ આવશે. આજે તમારું આ હોમવર્ક છે.